જય શ્રી કૃષ્ણ આજે જન્માષ્ટમીનો દિવસ છે આ દિવસ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ હો આજે તો કાનુડાનો જન્મદિવસ અખિલ બ્રહ્માંડના માલિકનો જન્મદિવસ શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્રમાં થયો હતો શ્રી કૃષ્ણનો જન્મદિવસ તે ગોકુળ અષ્ટમી કે જન્માષ્ટમી કહેવાય છે આ દિવસે ભાવિક સ્ત્રી પુરુષો ઉપવાસ કરે છે રાત્રે કૃષ્ણ જન્મ થયા પછી દર્શન કરી પારણા કરે છે આ દિવસે મંદિરોમાં મેળા ભરાય છે કૃષ્ણ કથા વંચાય છે કૃષ્ણ કીર્તન થાય છે મંદિરોમાં મહા ઉત્સવ ઉજવાય છે શ્રી કૃષ્ણના જન્મનો ઉત્સવ ઉજવાયા પછી એ દિવસ પછીની રાત્રે સર્વ સંપ્રદાયના વૈષ્ણવ મંદિરોમાં એમના પ્રાગટ્યના દર્શન થાય છે અને પછીની વહેલી સવારે યશોદા માએ પ્રભુને પારણે ઝુલાવ્યા તેના દર્શન થાય છે પારણાના દર્શન કરવા મંદિરોમાં લોકોની ભીડ જામે છે શ્રદ્ધાળુ લોકો પણ ઘરે ઉત્સવ ઉજવે છે શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષો અને બાળકો બાળકૃષ્ણના દર્શન કરી ચપટી પંજરીનો પ્રસાદ પામી પોતાને ધન્ય અનુભવે છે આ દિવસે પૂરી શ્રદ્ધાથી આઠમનું વ્રત અને ઉપવાસ કરવાથી મનુષ્યને સો જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે બ્રહ્મપુરાણમાં વર્ણવ્યું છે કે જન્માષ્ટમીનું આ વ્રત ખૂબ જ પુણ્યદાયી છે શાસ્ત્ર અનુસાર જન્માષ્ટમી પર વિધિ વિધાનથી બાળકૃષ્ણની પૂજા કરાય છે આ દિવસે ભગવાન બાળકૃષ્ણને પંચામૃતથી સ્નાન કરાવી સુંદર આભૂષણો વાઘા પહેરાવી અને સુંદર ઝૂલામાં બેસાડી ભગવાનને ફળ ફૂલ ધરી માખણ પંજરી સુખડી મિશ્રીનું નૈવેદ્ય ધરી ભગવાન શ્રી બાળગોપાળની પૂજા કરાઈ છે જન્માષ્ટમીનું આવ્રત ખૂબ જ ફળદાયી છે ભગવાન શ્રી કૃષ્ણ જગતના પાલનહાર છે જગતના પોષણહર્તા છે માટે નંદલાલનો જન્મદિવસ તથા જન્મોત્સવ ઈશ્વર ઉપર પૂરી શ્રદ્ધા રાખી જરૂર ઉજવવો જોઈએ આ દિવસે સંતાન ગોપાલ મંત્ર વિષ્ણુ સહસ્ત્રના પાઠ ભાગવદ્ ગીતાના પાઠ આદિ જરૂર કરવા ભજન કીર્તન ગાય હરિની કથા વાર્તા સાંભળવી રાત્રિનું જાગરણ કરવું તથા ઓમ નમ વાસુદેવાય મંત્રનો જાપ કરવો રાત્રે બાર વાગે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે સેવા પૂજા કરી આરતી થાળ અને સ્તુતિ કરવી અને ભગવાનની પ્રસન્નતા માટે જય જય હાથી ઘોડા એવા નાદનો ઘોષ કરવો આમ ભગવાન શ્રી કૃષ્ણનો રાત્રે બાર વાગે જન્મ ઉત્સવ થાય પછી ભગવાનને જે ભોગ અર્પણ હોય તે પ્રસાદી લઈ પારણા કરવા જન્માષ્ટમીના બીજા દિવસે દિવસે મટુકી ફોડી હર્ષ ઉલ્લાસથી ઉત્સવ ઉજવાય છે ભગવાન બાળગોપાળ માખણ ચોર કહેવાયા મટુકીમાં માખણ મિશ્રી ભરી આ ઉત્સવ ઉજવવો આ દિવસે નાના બાળકોની માતા પોતાના બાળકમાં બાળ ગોપાળનું રૂપ જુએ છે પોતાના બાળકોને કાનુડો બનાવે છે અને આનંદિત થાય છે પ્રસન્નતા અનુભવે છે આમ કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ દેશભરમાં ધામધૂમથી અને હર્ષ ઉલ્લાસથી ઉજવાય છે મિત્રો આશા રાખું છું આ વિડીયો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું આવા જ વ્રત કથાના વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ